રાપણના આરોગ્ય કેન્દ્રમાં મોટા ભાગના રૂમોમાં અળીગઢના તાળા જોવા મળ્યા હતા. 15થી વધુ રૂમો કાયમી બંધ હાલતમાં જ હોય છે. પરિણામે દર્દીઓની હાલત કફોડી બની જાય છે. તાત્કાલિક અસરથી દવાખાનાને યોગ્ય કરે તેવી માંગણી પણ ઉઠવા પામી છે. આશરે 5 લાખથી વધુ વસ્તી ધરાવતો સરહદીય રાપર તાલુકો આજે આરોગ્યની સેવામાં હંમેશા વામણો પૂરવાર થયો છે. મહિલા ધારાસભ્ય પણ આ બાબતે કોઈ પણ પ્રકારની ખેવના નહીં કરતા હોવાનો પણ આક્ષેપ ઉઘાડો બની ગયો છે. રાપરનું સરકારી દવાખાનામાં 15 જેટલા રૂમો છેલ્લા કેટલાક સમયથી વિધિવત રીતે અલીગઢના તાળાઓમાં બંધ જોવા મળ્યા છે. આ બાબતે અવારનવાર ફરિયાદ કરવા છતાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં સુધારો થયો નથી. તબીબી ઓપીડી, એક્સરે રૂમ, ઓપરેશન થિયેટર, ચિલ્ડ્રન રૂમ, અર્બન હેલ્થ રૂમ, નર્સિંગ રૂમ, દંત સર્જનનો રૂમ, ઓટોક્લેવ રૂમ, જનરલ રૂમ, શૌચાલય સહિતના તમામ રૂમો કાયમી હાલતમાં બંધ જોવા મળતા હોય છે. અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની સુધારો આવ્યો નથી. ખાસ કરીને સર્જન, સિસ્ટરો અને સ્ટાફમાં પણ ઘટ જોવા મળી છે. 11 વાગે આવવાનો સમય હોય ત્યારે મોડા આવે છે અને જમવા પણ વહેલા જતા રહેવા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સાંજે 5 વાગે આવી અને 8 વાગે જતા રહેતા છે. આમ જે હાલ જે સ્ટાફ હાજર છે તે પણ વ્યવસ્થિત નોકરી નહીં કરતો હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ ઉઠવા પામી છે. તાત્કાલિક અસરથી રાપરની આરોગ્ય સેવા જે હાલમાં કથળી ગઈ છે તે યોગ્ય કરવામાં આવે તેવી પણ માગણી ઉઠવા પામી છે.